જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. રાધનપુરના ઠક્કર હસમુખભાઈ ન્યાય માટે મીડિયાનો સહારો લીધો. આણંદ તાલુકાના ઠક્કર હસમુખભાઈ રાધનપુર રહેતા પોતાના સસરાએ દગો કરીને છેતરપિંડી કરી હતી. આણંદ તાલુકાના હસમુખભાઈ રાધનપુરમાં વર્ષોથી રહે છે અને તેમના લગ્ન સિદ્ધપુર તાલુકાના રાજપુરા ગામના કાંતિભા ચેલાભાઈ પટેલ દીકરી કાજલ સાથે 12 વર્ષ પહેલા આર્ય સમાજ મંગલમ અમદાવાદ મિર્ઝાપુર ખાતે પ્રેમલગ્ન થયેલા. તેઓ સંસાર 10 વર્ષથી રાધનપુરમાં સુખ શાંતિથી ચાલતો હતો. તેમને એક સંતાન 10 વર્ષનો બાબો હતો, પરંતુ એકાદ વર્ષથી અણબનાવ ચાલતો હતો. તેઓને તેમના મામા સસરા વાત કરી હતી અને તમારી દીકરીને સમજાવશો, પરંતુ તેઓ સિદ્ધપુર ખાતે લઈ જઈ અને મારી નાખવાની ધમકી આપીને કોરા કાગળમાં સહી કરાવીને ક્યાંથી રસ્તામાં ઉતેરી દેવામાં આવ્યા. આ બાબતે મેં આણંદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી છૂટાછેડાનો કોર્ટ દ્વારા રિપોર્ટ કરાવેલ નથી, જેમાં મારા સાથે છેતરપિંડી કરીને નોર્મલ વકીલ જોડે રાખી નોટરી કરાવી મને છૂટાછેડાની ધમકી આપી હતી. આ બાબતે આણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી, પરંતુ મને આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. આ માટે મારે મીડિયાનો સહારો લેવો પડ્યો. મારી નમ્ર વિનંતી છે અને મીડિયા થકી ન્યાય મળે એવી આશા રાખું છું. ઇન્દુબા વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ, રાધનપુર. ચલો ઓકે રોલ. મારું નામ હસમુખભાઈ છગનભાઈ ઠક્કર છે. હું આણંદ છેલ્લા 10 વર્ષથી રહું છું. મારે સિદ્ધપુર નિવાસી કાજલ કાંતિલાલ સાથે મેરેજ થયેલા. લગ્ન 10 વર્ષ ચાલ્યું અને 1.5 વર્ષથી મારે કાજલ સાથે અણબનાવ બનતા મેં મારા સસરાને જાણ કરેલી. મારા સસરા સમાચારના બાને 10 થી 15 માણસો આવેલા અને ત્યાં સિદ્ધપુર મુકામે લઈ ગઈ અને એમના ઓળખીતા વકીલ દ્વારા તાક ધમકી આવી અને મારી સાથે નોટરી કરેલી છે. અને મારી મરજી પૂર્વક જે પણ લખાણ થયું હોય એ મારી મરજીથી થયેલું નથી, તાક ધમકીથી થયેલું છે. માટે મેં રાધનપુરના તમામ મીડિયાવાળા મિત્રો સાથે આ બધી જ સરકારની આંખો ખુલે અને મારી વાત ફેર આગળ સરકાર સુધી જાય તેવી અપીલ સાથે મેં રાધનપુર મીડિયાનો સહારો લીધેલો છે.